મિત્રો, કોઈ પણ રોગ સામે રેડીમેડ ઇમ્યુનિટી વેચાતી મળે એ તમે સાંભળ્યું છે? હવે ત્રીજા પ્રકારની ઇમ્યુનિટી, રેડીમેડ ઇમ્યુનિટી, તૈયાર, આ કોઈએ સાંભળી છે? રેડીમેડ, તમને તરત તમે કોઈ હાજર સાહેબ, મસાલા ઢોસા લાવો, હાજર સીરમ તૈયાર આવે, ધનુષ સામે રક્ષણ આપતી રસી રેડી ટુ યુઝ આવે, પણ અમે એટીએસ આપતા એન્ટી ટેટેનિક સીરમ. આ કઈ રીતે બનાવવામાં આવે છે આ જસ્ટ જાણવા માટે તમને લોકોને બહુ આનંદ થશે. અલબત્ત આનંદ નહીં, દુઃખ થાય એવી વાત છે, પરંતુ હવે અત્યારે તો આપણા કામમાં આવે છે એટલે આનંદ જ કહીશું ને. માનવજાત કેટલી ક્રૂર છે તમે જુઓ ને સમજો. આનો ઘોડા, તંદુરસ્ત ઘોડાને ટેટેનસ સામેથી બેક્ટેરિયા દાખલ કરીને પ્રોડ્યુસ કરવામાં આવે, સમજો, અને ઘોડો ફૂલ ટેટેનસમાં આવીને ખેંચાય જોશથી, જેમ વધારે ખેંચાય એમ એના સીરમમાં ટેટેનસ સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ વધતી જાય, અને છેલ્લા લેવલે ઘોડો મરવાનો થાય ત્યારે એનું સીરમ આખું કાઢી લઈ અને એ આપણે લોકો વાપરીએ છીએ. માનવજાત કેટલી સ્વાર્થી છે જોયું ને, પરંતુ આપણે એટીએસ વાપરી અને લોકો બચી જતા હોઈએ છીએ. આપણું શરીર ફરીથી COVID-19 નો બીજા વર્ષે હુમલો થાય તો તૈયાર હોય કે ના ભાઈ, અમારી અંદર તો હવે આવી ગઈ છે રોગ પ્રતિકારક શક્તિ. અને એટલા માટે તમને યાદ હોય તો કોરોના થયેલા લોકોના સીરમ અને એ લોકોના જે લોહીના બાકી રહેલા પ્લાઝમા છે એ બીજા કોરોના સિવિયરલી ઇન્જર્ડ થયેલાને આપવામાં આવે તો એ બી બચી જતા હતા. એ એક હકીકત બની ગઈ. અને અમેરિકાના પ્રમુખ એ વખતે કોરોનામાં ફસાઈ ગયા તો એણે છેક ખાનગી રાહે આ સીરમ લઈ અને બીજે દિવસે ઊભા થઈ ગયા અને ચૂંટણી પ્રચારમાં લાગી ગયા. એનું કારણ આ કોરોનાના રેડીમેડ પ્લાઝમા અવેલેબલ, બહુ જ કોસ્ટલી હોય પણ અવેલેબલ થઈ ગયા. આવી જ રીતે એન્ટી ડિફ્થેરિક ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ વેચાતા મળે છે. જો કે તે મોંઘા હોય છે પણ દર્દીની જિંદગી બચાવવા ખૂબ જ ઉપયોગી છે.